અને હવે મને ઓર્ડર મળ્યો છે, એટલે એ હીરાની કિંમત 1 કરોડ રૂપિયા છે. 1 કરોડ. અને બીજી વાત કે જેને પણ આ હીરો મળશે તો એને 10 લાખ નું ઇનામ આપવામાં આવશે. સમજી ગયા? ખેગરજી ને થોડી માથાકૂટ થઈ બાર, એટલે હવે બાસ્કુજી મારી વાત સાંભળો. માથાકૂટ નથી થઈ, તમને ખબર છે કે હીરો મફુજી ના ખુટર માં છે, પણ ખુટર મફુજી હાલ્યું નહી. શું કેવું હરિભા? એ તો ભાઈ અમારે બધી ખબર છે કે સ્કૂટર લેવા ચિયા ચિયા જ્યા તા. મારું નામ વચ્ચે ના લ્યો હો. અમને કે ખબર? તમને નઈ ખબર? ના તો પછી તમારે બજાર શું કામ પડ્યું તું? એ તો કોઈ કામ નથી પડ્યું અમારે. તો સ્કૂટર લેવા કેમ જાત તમે? ના તો જો ચોકી જો તમ. અરે બા તમારે કોણ મરી ગયું તું? ઓય નઈ બાજુ. હવે બકાવશો એમ બધી ખબર છે. અને તો તમને એક વાત હું ચોખ્ખી કહી દઉં કે આ 1 કરોડ ની વાત ને નાનાઓ ની વાત નહી. અને જે હીરા નો માલિક હશે ને એ કોઈ જેમ તેમ ની હોય પહોંચેલો હશે, એટલે જો જેલ ના હરૈયા ના ગણવા હોય અને જેલ માં હળવું ના હોય ને તો આ હીરા પાછળ પડવાનું હવે છોડી દો. તમને કહું હું સલાહ આલુ એક ઘૂમતા કાકા. હાજી ભાઈ કરતા મારી વાત આ વાત આટલે પડતી રાખો અને બધા જણા હોય હું ના કોમ ધંધા વળજી જો. આપણે તમે તું પેલો છોડી દેજો એમે હવે નથી કેમ. હા પિતા કાકા મારી વાત કરો. બીજી વાત શું ખબર છે કે આ બધા ઘર ઉપર પોલીસ ને વ્યામ છે. આ તો કાલ ઉઠી અને પોલીસ સ્ટેશન સરકારી માંથી જીસીબી આવે અને તરત લે એકી ફેરા હીરા માટે કરી બધા ઘર પાડી નાખે. હવે કોઈ વેમ છે? ના ના કચ્છ વેમ નથી. હાડો બાસ્કુજી હવે મજા આવશે. ચમકે બધા 1 કરોડ ની વાત આપણી ભીવાઈ ગયા. અને મેન પેલા કાકો ભત્રીજો એ બે જણા હીરા ની વાત માંથી નીકળી જાય ને એટલે મજા બહુ આવશે. ખેગારજી તમે 1 લાખ રૂપિયા ની વાત કરી હો. બાસ્કુજી હવે હીરો આપણી મુઠ્ઠી માં. ખેગારજી તમારી બધી વાત સાચી, પણ હીરો લાવશે ચિવરેત. બાસ્કુજી એની તમે લગીને ચિંતા ના કરો. ભલા આદમી મારા જોડે ડેન્જર પ્લાન છે. અરે ખેગારજી તમે જે ડેન્જર પ્લાન બનાવ્યો એવો ને એવો ના હોય હો. અરે એનું કોઈ ના હોય. આપણો મારી વાત આપણને બેન હવે કોઈ પણ ભેળા ભાળશે તો તરત છક પડશે. વાત સાચી. એટલે હેડો એક વાત જો ભૂમતા કા, ખરેખર મજા તો હવે આવશે. આપણે બે ના નજીક નો જ છે. 50 લાખ તમારા, 50 લાખ મારા. અને હારું ઘર અને હારી પરપટી વધારી ને આપડે બેન સુખ સંચી પડ્યા રહ્યા. એ બધું જવા દો. મેં જે આઈડિયા કીધી હતી એની કમ્પ્લીટ યાદ છે ને તમને? હા મેં કમ્પ્લીટ જ છે. અને હરીભાઈ એના કરતા ખતરનાક આઈડિયા મારા મગજ માં આવી છે. અને હવે તો મગજ એ મારી બીટું જબર કોમ હાલવા માંડ્યું છે. એ તો ભૂમતા આગા આવી કોક વાત આવે ને એટલે પેલો મંદ બુદ્ધિ હોય ને એનું મગજ કોમ કરવા માંડે. એટલે અમે મંદ બુદ્ધિ થયા. એટલે આ તો દાખલો આવ્યો મેં.
મને તો લાગતું કે અમારું મગજ આવું કામ કરતું હશે હો તાની પછી તો તમી બીજું કોઈ નઈ તમે તારે ઉપડો અને હું ઠકાણે પોકું ફૂમદાકા ઓભળો મારી વાત હું એક્ટિંગ કમ્પ્લીટ કર્યો બરાબર તમારી એક્ટિંગ માં ખોમી ના રહેવું જોવે હું એક્ટિંગ તો કમ્પ્લીટ જ કર્યું પણ તમે નપાત થેલા થો એક્ટિંગ માં એટલે આ વખત નપાત ના થાતા સારું હા તમે તો તમે તૈયાર રહો અને હું આવું છું મફુજી લઈને અચ્છા ધાની હું પોકું ઠકાણે હા તમે આવો રાખજો બદ્રદા હું વિચારે ઓય નઈ કાકા હા હું શું કહું છું ખબર છે તો અમે હવે આપણે હીરાન વાત માં પડવાનું નહીં એટલે એક કામ કર પેલા બાદરી ને ચારા બોધવાના પડ્યા છે ને બોધી કાઢ અને બાદરી વાઈ દે નકે આવનારા મહિના આપણે ભૂસે મળશે પછી કને કીધું કે હીરાની વાત માં નહીં પડવાનું તું તું કહેતો હતો ભાઈ મેં તો મારા ઘરનું જોડ્યું છે એટલે એ કણ કશું બોલતા નતા એટલે એ હું બોલા પેલા ચો બોલવા દે મતા બાસકુડો ને કાકા તમને તો ખરેખર એક્ટિંગ કરતા આવડતી નહીં તમે હાથું માની જા હું તો હાથું જ મારું હું શું ખોટું મોન ભાઈ મારો ભત્રીજો કહેતો હોય ને કાકા 5 લાખ કિંમત આપણે ધારતા હતા તો આપણે ગોડા તૂર થઈ જતા હીરાની વાતમાં આ ના તો 1 કરોડ હા ભત્રીજા એ તો હું એ વિચારું છું કઈ નો અને એ વિચારે સડી ગયો તો કે 1 કરોડ રૂપિયા મારો ભત્રીજો છે હાથ ધોવા બેઠો છે કાકા 1 કરોડ આપણા હાથમાં આવે ને તો 50 વીઘા તો જમીન આવે કાકો જાતો હોય પબ્લિક જોવા સડી હોય અને પાછી પબ્લિક આમ ફોટા પાડે ગાડી જોડે ઉભા રહી કે બધું સારું લાગે પણ સાઈડ માં મારે કાચી બેઠી હોય ને કાર મૂઠી એટલે સારું ના લાગે આખી ઓડી ગાડી નો શો બગાડે હવે ભત્રીજા એક સાચી વાત કહું કે આદમીના તરક્કીના પાછળ બૈરાનો હાથ હોય હવે કાકા તમારી તરક્કી પાછળ તો મારો હાથ છે ભત્રીજા એ બધી વાત સાચી છે પણ તું હું 24 કલાક ભેગા હોય એટલે તારી કોઈ નવી ના હોય હવે મારી વાત વાપરો તમે હાલ ઓડી ગાડી લાવીને ને એમાં મારે કાચીન બિહારવાનું ના વિચારો હીરો મફુજીના કુટર માંથી કઈ રીતે કાઢવો અને એને કઈ જગ્યાએ વેચવો જેથી આપણને 1 કરોડ રૂપિયા પૂરા મળે એ વિચારો હવે હા એ વાતે સાચી ભત્રીજા પેલા હાથમાં તાબો જોવો કે જો બીજી વાત કે પેલા બાસ્કુજી અને ખેગારજી અને પેલા ફૂમતો કાકો નરીભા એ અને તો મેં મનમાં એવી બીક ઘાલી દીધી છે ને તો એ તો હીરા હમું તાકશી નહીં હા તો હવે આપણે 2 જણા હીરા પાછળ જ તું તાર મફુજીના કુટર માંથી હીરો કાઢવાની જવાબદારી મારી બસ જે મેં તમે પેલી આઈડિયા કીધી હતી ને હવે એરી આઈડિયા આપણે અપનાવીએ હા હા હવે છેલ્લો ટ્રાય છે હીરો હા અત્યારે ઘેરાડો હા અત્યારે તો ઘેરાડો અને હું શું કહું છું એલકાર હીરો આવી જાય આપણા જોડે હો તું ગભરાતો નહીં અરે કાકા કમ્પ્લીટ ફાઈનલ આપણા હાથમાં હીરો હોય હો ટકા આવી જાય હા હા અને તાર કાચી આશીર્વાદ આલેલા મને ને કે તમે તાર ગમે ચોરીમાં સફળ જ થાવ તમે હવે કાકા મહેરબાની કરી અને હીરાની વાત મારે કાચી ના કરતા હો હા હા નહીં કહું નહીં કહું નહીં કહું જીવ લેવા આવ્યું નહીં જીવ માંગો પડે એવી વસ્તુ તમે ના પાડ નાખો લ્યા ચમ વસ્તુ ની અરે વસ્તુ ની કોઈ કિંમત નહીં એવી વસ્તુ ની તમે ના પાડ નાખો લ્યા ચી વસ્તુ અરે હું ફૂમતા કાકાની વાત કરું છું ફૂમતા કાકો તમારા ભાઈ આયા હતા ફૂમતો કાકો તો આવે દાડમ 25 વખત શું લેવા આયા હતા કુટર લેવા તમે આલી યન એટલે કોઈ કોઈ લસ્યા લેલું છે અરે લસ્યા લેલાની વાત નહીં કરતો હું કુટર તમે ચમ ના આલ્યું એ ખોટું લાગ્યું છે પણ કુટર નો તો ધણી હું કોઈ ફૂમતો કાકો નહીં ફૂમતા કાકા જોર નહીં આવતું અરે જોર ની વાત નહીં માં ભૂજી તમે હમતા ચમ નહીં ઈ તમારથી મોટા સી બરાબર અને તમે વસ્તુ ની ના પાડો એટલે એમ ખોટું લાગે એને આત્મહત્યા કરવા હે જા છે તાર તો પછી તે મરી જો તો મારે શું લેવા દેવા આ તો અફળો મારે કે કોકના ઘર ના દાણી થઈ જાય તો પછી કોઈ ઘર લઈ ચાલે કોઈ
અરે વાત એટલે પડી નહી જાય, આ મૂળ કઈ હેડ્યો તો બરાબર એના માન હંગાત સ્કૂટર માં બેઠા ઈ કણે તમે અપમાન કરીને ઉતારી આયા. પણ તો એન્જિન ને ખબર કે ત્રણ સવારી જૂનું સ્કૂટર ના હેડે. બાપુજી આ વાત આટલે ની ઉભી રે, સમજી જો સાચું કઉ છું, સ્કૂટર ઈએ નાખજો તમે. તમે શા કારણે આપડો મારી વાત હવે સુખું કઉ તમને, તમે 10 માગો તો 10, 20 માગો તો 20, 30 માગો તો 30, 40 માગો તો 40, 50 માગો તો 50,000 તમારા ભંગાર સ્કૂટર ના હલવાસી. ઓહો તારે મારા ઓછા પાછા પગે પટ્ટી મારીને પડતર હોમાં દોડે તો વળી વળીને ખૂટરે આવે છે, ખૂટરા જ હાઈલાઈટ કર્યું છે. ઓહ તારી વાત આટલે પડી છે. આ એક તમારું બે પૈસા નું કુટર કોક નો જીવ લઈ જા હે તો પછી. અરે આપડો આપડો મારી વાત, એક દોના તો એના તળા માં પડવા દોડ્યા હતા, નેટ નેટ પકડી લાવ છું અને તારી એના ઘેર બેઠા છે નહી મોનતા. તો પછી કે મરી જવું આજ હું? હા એ તો બરાબર છે, હું એને મનાવવા આવું છું, પણ તમને એક વાત ચોખ્ખા શબ્દ હું કહી દઉં કે આ ખૂટર ને બે પૈસા નું કીધું નહી કીધું. પછી મારા થી કોઈ ભૂંડું નહીં, એક કી થાપે દોધ તમારા બધા પડતા કર્યો ને હાથમાં ગણવાની દેવ, આખો દાડો ગણશો ને તો નહીં ગણી રહો. બસ મફુજી આમ આપે હો, અને તાણી વાત કરો તે બે પૈસા નું ગુટર એટલે. હા તો બે પૈસા નું છે કે તાણી? બે પૈસા નું ગુટર નહીં, મારા 100,000 રૂપિયા નું ગુટર છે. એટલે એના જીવ કરતી કિંમત થતી નહીં, મારા ગુટર ની અનમોલ ગુટર છે, એના જીવ કરતી વધારે વાલું છે. હા મફુજી મારા રહી વાત મરવાની ચોકડ છે ડાબડી મૂઠો એના ઘેર. અરે હું મનાવું હેડો. આવી વાત ઓભડી તો જમીન તમને જગ્યા હાલ, જમીન માં સમય જવું પડે અને સદર સહન થાય. પણ તમે સમય દો કે તમને જગ્યા નહીં હાલતી તમે. મારે આ દુનિયા છોડીને જવું પડે છે, કારણ કે આ ધરતી પર અમે કોઈ મને મને નથી રહ્યો. ના ભૂમતાકા ના, હું તમને નહીં જવા દઉં હો. પેલા મારી વાત ઓફરતા છો મફુજી, મન માર કાકા કીધું તું બેટા હરી જીવન માં બળવું હોય તો દ્વંદ્વીર કરણ જેવો બનજે, દુર્યોધન જેવો ના બનતો, અને હાલ તમે દુર્યોધન બની ઉભા છો મારા સામે. કળિયુગ છે, મને આ તો મારું તો દુર્યોધન બન્યા છે, રાવણ નહીં બન્યા એટલું બાકી છે. અત્યારે અભળો છો તમે ઘેર ઘેર, રાવણ કળિયુગ ચાલે છે, આ સતયુગ નહીં. અરે અરે કે માતે બકવાદ નહીં જતા, મને તમારે કાકે કીધું તું કે બેટા ભૂમતા જો આ દુનિયામાં કોઈ હાસો મોણા ના હોય અને આપણું કોઈ મોણા ના હોય અને કોઈ સારવા ના હોય ત્યારે મળી જાય. ઇજ્જત ની કોઈ આટલી ઇજ્જત નહી, એમ તમને નહીં ખબર તમારી કેટલી ઇજ્જત છે, એમ આટલી ઉંમર થઈ તમે કેટલી ઇજ્જત કમાવા છો. ઇજ્જત તો છે, આની તો મરું છું, ભૂંચી ખાવાય તમારા ઇજ્જત. તમારે મારો જીવ બતાવો હોય તો તમારા હાથમાં મારો જીવ છે 50,000 રૂપિયા નું, અને આપણું ના માર્યો નકે એક પૈસા નું કુતર, એક પૈસા નું કુતર હું ઘૂમતાડી લઉં, અરે કદી ના લઉં. હા અને શું બોલ્યા, શું બોલ્યા તમે? 50,000 મારા ઘૂંટર ના હાલો. મારી વાત કે મારા ઘૂંટર ના તમે 1 કરોડ નો ઢગલો કરો તો હું ઘૂંટર ના હાલુ. અને રહી વાત તમારે મરવાની, તો હવે હું મદદ કરવી છે, મારા ટેબલ ખેહવું છે. ઓ મફુજી શું વાત કરો તમે? અરે અમે પાકું મારી વાત, અમે પાકું પધડું છે, કુંડી માં પગ ખસી ગયો.
કે પેલા સતયુગ હતું હવે એટલે પાડા ઉપર યમરાજ આવતા અને અત્યારે કળયુગ છે એટલે યમરાજ ફૂટર લઈને આવશે ને એટલે તમારો ઓટો પૂરો થઈ જાય એટલે તમે ત્યાં ખૂટર ઉપર બેસી જાય છો. ઘણી વાર તમે ક્યાં તો થાચા હશે તો તમે ખૂટર ચલાવવા છે. એટલા ટૂંકમાં તમારી વાત એટલે પડી છે કે મરી જાઓ ત્યાં ખૂટર ભરજો બાકી નહીં ભાડો. હા હા એ તો પણ છે. સરગમાં દાય નરકમાં દાય કી. અરે તમારા ખૂટર ને હળ સોપો કી વાત કરો છે. આ એક મોડા નો જીવ લઈ જાય છે. અરે સો લઈ જા તો મારે મદદ કરવી છે. આગળ ટેબલ મારે કે હે ઉભું છે. મફુજી આ વસ્તુ ના ચાલે. અરે ના કેમ ચાલે. આગળ 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 મને વચન લાગે છે તારી મોટું વધારે ભાડશો ને મજૂર કઈ જાય પછી કુંજ મળે. હવે હમણાં આ શું છે બધું? આ શીખવાડો છો તમે? આ તમને ખબર પડતી આવી વસ્તુ કરો? આવું શીખવાડાય કોક ને? ખૂટર તો આજે નહી આલુ કાલે નહી આલુ અને મરી જાવ તો તમે તારું માથું ડિસ્કાઈન મરી દો. પૈસા બોલે છે તો પછી? અરે અમાર મગુજી આવા નતા ભલા આદમી. ખાલી ગયા છે લગીન વસ્તુ માગે તો હાલ જતા. તમે હાલવાની વાત કરો છો? અત્યારે આડોશી પાડોશી ને અહીંયા મરસું મેઠું નહીં મળતું. આજથી તમારું નવું નામ શાક સોપડવા નહીં મળતું. મફુજી મુજી ઓભળો મારવા તમારે જે કહેવું કો મને કોઈ ફરક નહીં પડતો. પણ તમે તમારા પાડોશ માં રહો છો, કોઈની શાક સોપડવા હાલો છો, કોઈની સાસ હાલો છે. અરે બેસાતી સાસ હાલો છો. અરે પેલા સાસ ના ઘરે ઘરે મફત આલતી પબ્લિક કોઈ મૂલ ના હતું. સુગર માગવા જવું પડે. અત્યારે લીટર ભલો છો એની ઘડી તમે 10-20 રૂપિયા લઈ લ્યો છો. છાસ ની તો વાત કરો છો, પાણી મફત મળે છે. તો પછી આવી બધી ખબર પડે છે ને? તમે જો આડો જો હવે નાટક ના કરતા ને કોઈ છોડાવા નહીં આવે. હું નહીં આવું એટલે તમને નાટક લાગે છે? નાટક જ શીખતા બધો. અરે ના ના હવે ના આપડે મારી વાત નાટક ના કરો. તમને ખબર કે આત્મહત્યા કરવી એક ગુનો છે? આ જીવન હરછો જેલમાં પડ્યા પડ્યા અને હવે ઓભળો મારી વાત કે હવે રિક્ષ લેવું નહીં. પોલીસ સ્ટેશન ફરિયાદ કરી દેવી છે ને હરિયાણ ફસાઈ ગયું હવે. ના ના તમે નાટક કર્યા વણા રોજ નહીં. આ તો મન જાય તમે પગલું ભરો કદાચ મરી દો તો હવે હરિભાઈ ના ઝઘડા હું ફિટ કરી નાખું. ના બરોબર છે. ના ના આગેવાન વાત પટી ગઈ. વાત નહીં પટી ગઈ. વાત નહીં પટી જી. વાત જેટલા જઈને ઉભી રહેશે અભળો. અરે ભૂમતો આગો છો મજા જીવી ગયા છે. હા સો જીવી ગયા. પણ વાત ખૂટરે જઈને ઉભી રહેશે કે ખૂટર માં કોક રહસ્ય છે? કશું કોઈ નથી. કોક તો રહસ્ય છે પણ હવે હું આ ખૂટર છે ને રાત દાડો હું હુનું નહીં મેલું. તમારે જેટલી પટીઓ મારવી ને એટલી મારી લેજો. ખૂટર તમને આજે નહીં મળે કે કાલે નહીં મળે. જો તમારી આઈડિયા કોઈ ના હોય મને ખબર હતી. પણ શું કરું હવે હું મગજ માં આવ્યું. હા આપણે કચ્છો તો નથી. હિંમત તો નથી આવી. હા અને હવે ઘણી બધી વસ્તુ હંગત જવાન છે ખબર નહીં તમને. હા હા કચ્છો તો નહીં બધો વાર થઈ જાય. તમે ત્યારે ખાલી આવી દો ત્યાં પછી હું આવી દઉં. હા હું જઉં. હા ભાઈ.
હા મારું પોંઠો પાટણ હા.